ચલો બિલકુલ, આજે આપણે તમારી ગુજરાતીની પાઠ્ય પુસ્તકમાં પાઠ 10 મૂર્ખના સરદાર, તે આપણે આગળના વિડીયોમાં સમજી ગયા છે અને તમને બધાને સમજાઈ પણ ગયો હશે. તો હવે આપણે તેનું સ્વાધ્યાય સમજીશું. તો તેમાં પ્રશ્ન 1 છે. પ્રશ્ન 1નો પહેલો પ્રશ્ન, બિરબલના મતે મૂર્ખાઓને શી રીતે ઓળખી શકાય? બિરબલના મતે મૂર્ખાઓને શી રીતે ઓળખી શકાય? તો તેનો જવાબ છે, બિરબલના મતે મૂર્ખાઓને એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. ત્યારબાદ પ્રશ્ન 2, બાદશાહે બિરબલને કયું નામ સોંપ્યું? બીજો પ્રશ્ન છે બાળકો, બાદશાહે બિરબલને કયું નામ સોંપ્યું? તો તેનો જવાબ લખજો, બાદશાહે બિરબલને એક અઠવાડિયાની અંદર 6 મૂર્ખના સરદારોને લાવી દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું. બાદશાહે બિરબલને એક અઠવાડિયાની અંદર 6 મૂર્ખાના સરદારને લાવી દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું. ત્યારબાદ છે પ્રશ્ન 3, મૂર્ખ 2 હાથનું માપ કોને બતાવવા જતો હતો? તો તે આપણે પાઠમાં સમજી ગયા છે, શું કામે 2 હાથ સીધા જ રાખતો હતો. હા, તો કે તે સુથારને કબાટનું માપ આપવા જતો હતો તે માટે. તો જવાબ લખો, મૂર્ખ 2 હાથનું માપ કબાટ બનાવવા માટે સુથારને બતાવવા જતો હતો. મૂર્ખ 2 હાથનું માપ કબાટ બનાવવા માટે સુથારને બતાવવા જતો હતો. ત્યારબાદ છે પ્રશ્ન 4, બિરબલે અકબર બાદશાહની સાથે મૂર્ખ કહ્યા? બિરબલે અકબર બાદશાહની સાથી મૂર્ખ કહ્યા. તો તે આપણે પાઠમાં જોયું કે જેમ બિરબલ કહે છે, બિરબલ પોતાને પણ મૂર્ખ ગણે છે અને અકબર બાદશાહને પણ મૂર્ખ ગણે છે. શું કામે? તો કે બિરબલ એટલા દિવસનો ટાઈમ બગાડી અને મૂર્ખના સરદારોને શોધવા ગયો અને આ બધા કામો પડતા મૂકી અને બાદશાહે તેમ કીધું કે તું મૂર્ખના સરદારોને શોધી અને દરબારમાં હાજર કર, તેવો તેને બિરબલને હુકમ આપ્યો. તે માટે તેણે અકબર બાદશાહને પણ મૂર્ખ કહ્યા. તો ચાલો તેનો જવાબ લખો, બિરબલે અકબર બાદશાહને મૂર્ખ કહ્યા કારણ કે અકબરે રાજકાજના બીજા કામો સારા કામો પડતા મૂકી મૂર્ખના સરદારો શોધી દરબારમાં લાવવાનો બિરબલને હુકમ કર્યો. ચાલ ત્યારબાદ આગળ જોઈએ. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ચાલો, તેમાં છે પહેલો પ્રશ્ન, ઘોડેસવાર કઈ રીતે મૂર્ખ હતો? ઘોડેસવાર કઈ રીતે મૂર્ખ હતો? તો તેનો જવાબ છે, તે આપણે આગળ પાઠમાં આપણે જોયું કે ઘોડેસવાર જાતો હતો તે પોતે ઘોડા ઉપર બેઠો હતો અને તેણે ઘાસનો ભારો ક્યાં રાખ્યો હતો? હા, તે ઘાસનો ભારો પોતાના માથા ઉપર રાખ્યો હતો. અને જ્યારે તેને બિરબલે પૂછ્યું કે તમે ઘાસનો ભારો તમારા માથા ઉપર કેવી રીતે રાખ્યો છે, ઘોડા ઉપર કેમ નહીં? તો તેણે શું જવાબ આપ્યો? તેણે જવાબ આપ્યો કે ઘાસનો ભારો એટલા માટે મેં મારા માથા ઉપર રાખ્યો કે તમે જોવું છો ને કે ઘોડો કેટલો નબળો છે, જો હું તેના ઉપર ઘાસનો ભારો મૂકું તો તે બિચારો મરી જાય, એટલે તેટલા માટે તે મૂર્ખ હતો. તો ચાલો હવે આપણે તેનો જવાબ લખીએ, ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો. ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો. તેના કહેવા પ્રમાણે તેનો ઘોડો ખૂબ નબળો હતો. ઘાસનો ભારો એના પર એ મૂકે તો
એ બિચારો મરી જાય, એ મૂરખ હતો. કારણ કે તેને એટલી સમજ ન હતી કે ઘાસના ભારાનું વજન પ્રતિના વજન સાથે ઘોડાએ જ ઊંચકવું પડે. ચલો ત્યારબાદ છે પ્રશ્ન બીજો. કાદવમાં પડેલા માણસની મૂર્ખાઈ શી હતી? કાદવમાં પડેલા માણસની મૂર્ખાઈ શી હતી? હા, તો તે આપણે સમજ્યા ને પાઠમાં કે તે માણસ હતો, તે કાદવમાં પડ્યો હતો, તો તે બે હાથ સીધા કરી અને બીજાને કહે છે કે તમે ઊભા કરો, એટલે કે બિરબલને કહે છે કે તમારો હાથ લાંબો કરી અને તમે મારી ચોટલી પકડીને મને ઊભો કરો. પરંતુ તે તેના હાથે ઊભો થઈ શકે તેમ છે, છતાં પણ તે ઊભો થતો નથી, તે બેઠા થવાનો પ્રયત્ન પણ કરતો નથી. પણ બિરબલે જ્યારે તેને પૂછ્યું કે ભાઈ તું કેમ તારી જાતે ઊભો ન થયો, કે તે તારા હાથથી કેમ ઊભો ન થયો, ત્યારે તેને શું જવાબ આપ્યો કે મારે કબાટનું માપ આપવા માટે સુથાર પાસે જવું છે, તો મેં મારા બે હાથનું માપ લીધેલું છે, તેથી મારા બે હાથ મેં પહોળા રાખ્યા છે. જો હું મારે હાથથી ઊભો થાઉં ટેકો દઈને, તો તે કબાટનું માપ ભીખાય છે, એટલા માટે તે ઊભો ન થઈ શક્યો. તે તેની મૂર્ખાઈ હતી. ચલો હવે આપણે જવાબ લખીએ. કાદવમાં પડેલો માણસ બે હાથ પહોળા કરીને કાદવમાં પડ્યો હતો. કાદવમાં પડેલો માણસ બે હાથ પહોળા કરીને કાદવમાં પડ્યો હતો એ એની મેળે બેઠો થઈ શકે તેમ હતું, છતાં એ બેઠા થવાના પ્રયત્ન નહોતો કરતો. તેના પહોળા હાથ તેના જૂના કબાટનું માપ હતું. એ મૂરખ હતો કારણ કે એને એટલી સમજ ન હતી કે બે હાથ પહોળા રાખવાથી કબાટની સાચી પહોળાઈ જાણી શકાય નહીં. કે શું કામે મૂરખ હતો? કેમકે તેને બે હાથનું જે કબાટનું માપ રાખ્યું હતું, તે બે હાથ પહોળા રાખવાથી કબાટની સાચી પહોળાઈ જાણી શકાય નહીં. ચાલો ત્યારબાદ પ્રશ્ન ત્રીજો જોઈએ. સોનાની વીંટીવાળો અને હીરાની વીંટીવાળો આ બંને માણસ, તમને ક્યાં માણસ વધારે મૂરખ લાગે છે? ચલો હવે આ પ્રશ્ન એવો છે કે જે આપણે પાઠમાં બે એવા મૂરખના સરદારો હતા કે તેમાંથી એક સોનાની વીંટીવાળો હતો અને એક હીરાની વીંટીવાળો હતો, તો બંનેમાંથી વધારે મૂરખ કોણ છે? ચલો જોઈએ તેનો જવાબ. સોનાની વીંટીવાળો અને હીરાની વીંટીવાળો આ બંને માણસમાંથી હીરાની વીંટીવાળો વધારે મૂરખ લાગે છે, કારણ કે એ મૂરખને એટલી સમજ નથી કે આકાશમાં વાદળની નિશાની રાખી શકાય નહીં, કારણ કે વાદળ સ્થિર રહી શકે નહીં. તો સોનાની વીંટીવાળાએ શું કર્યું હતું? તો કે વીંટી જ્યાં પડી હતી ત્યાં અંધારું હતું અને જ્યાં ફાનસ હતું ત્યાં તે વીંટી શોધતો હતો, પરંતુ ત્યાં જ્યાં ફાનસ હતું અને અંજવાળું હતું ત્યાં વીંટી હતી નહીં. વીંટી તો ખરેખર અંધારામાં જ પડી હતી. અને હીરાની વીંટીવાળાએ શું કર્યું? તો કે હીરાની વીંટીવાળાએ જ્યાં વીંટી દાટી હતી ત્યાં તેણે વાદળનું નિશાન રાખ્યું હતું, પરંતુ વાદળ તો કંઈ સ્થિર રહેતા નથી, તે તો ચાલતા હોય છે, તેથી આપણને વાદળની વીંટીવાળો એટલે કે હીરાની વીંટીવાળો વધારે મૂરખ દેખાય છે, કેમકે તેણે નિશાન વાદળને બનાવ્યું. ચલો ત્યારબાદ આપણે આગળ ચોથો પ્રશ્ન જોઈએ. બિરબલે કુલ કેટલા મૂરખના સરદાર શોધ્યા અને ક્યાં ક્યાં? ચલો તો તેમાં જોઈએ જવાબ. આપણે બિરબલે કુલ 6 મૂરખના સરદારો શોધ્યા. તેના નામ જોઈએ. સૌ પ્રથમ છે પેલો ઘોડે સરદાર, ઘોડે સવાર. બીજો છે કાદવમાં પડેલો માણસ. ત્રીજો છે સોનાની વીંટી શોધતો માણસ. ચોથો છે હીરાની વીંટી શોધતો માણસ. પાંચમો બિરબલ પોતે અને છઠ્ઠો અકબર. ચલો અચ્છા, સુકામે મૂરખના સરદારો છે? તો તેમાં છે પહેલું ઘોડેસવાર. ઘોડેસવાર મૂરખનો સરદાર સુકામે થયો? હા, તો કે તે ઘોડા ઉપર બેઠો હતો, છતાં ઘાસનો ભારો ઘોડે સવારે પોતાના માથા ઉપર રાખ્યો,
તે માટે ઘોડેસવાર પણ મૂરખનો સરદાર છે. ત્યારબાદ બીજું, તો કે કાદવમાં પડેલો માણસ. તો કે જે માણસ કાદવમાં પડ્યો હતો તે પોતાના બે હાથ પહોળા રાખી અને તે કબાટનું માપ રાખ્યું હતું, તે હાથે બેઠો થઈ શક્યો નહીં. તેણે બે હાથે કબાટનું માપ રાખ્યું પણ ખરેખર હા બે હાથ પહોળા કરીને કબાટનું માપ રહે નહીં. તો ત્રીજું, સોનાની મીટી શોધતો માણસ. તો સોનાની મીટી શોધતો માણસ શું કામે મૂરખ છે? હા, કેમ કે જ્યાં મીટી પડી હતી ત્યાં તો અંધારું હતું, પણ તે માણસે કેવું કર્યું કે જ્યાં ફાનસ હતી ત્યાં જ તેણે વીંટી શોધવાનું શરૂ કર્યું. ખરેખર ત્યાં વીંટી પડી ન હતી. જો તેને વીંટી શોધવી હોય તો તે ફાનસને જ્યાં અંધારામાં વીંટી પડી હતી ત્યાં લઈ જઈ અને શોધી શકે. ત્યારબાદ છે ચોથું, હીરાની વીંટી શોધતો માણસ. તે શું કામે મૂરખ બન્યો? હા, હીરાની વીંટી શોધતો માણસ મૂરખ એટલા માટે બન્યો કેમ કે તેણે વાદળને નિશાન બનાવ્યું હતું કે જ્યાં વાદળ છે તેની નીચે જ તેને વીંટી દાટી હતી. પરંતુ ખરેખર તો વાદળ ચાલતા હોય છે, વાદળ સ્થિર હોતા નથી. ત્યારબાદ પાંચમું, બિરબલ પોતે. બિરબલ પોતે શું કામ મૂરખનો સરદાર ગણ્યો તેણે? તો કે એટલા દિવસ બધા કામો મૂકી અને તેને છ દિવસ આ મૂરખના સરદારોને શોધવામાં ટાઈમ તેનો પસાર કર્યો, તેટલા માટે તે પણ મૂરખનો સરદાર. અને અકબર શું કામે? તો કે રાજકાજના બધા કામો છોડી અને તેણે બિરબલને જે છ મૂરખના સરદારો શોધી અને દરબારમાં હાજર કરવાનો હુકમ આપ્યો, તે માટે અકબર પણ મૂરખનો સરદાર બન્યો. ચાલો ત્યારબાદ આપણે આગળ જોઈએ. પ્રશ્ન ત્રણ, નીચેને આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો તેમજ વાક્યનું અનુલેખન કરો. ચાલો પહેલું વાક્ય છે, જેવો હુકમ નામદાર. તો આ વાક્ય કોણ બોલે છે? બિરબલ. તો લખો તેમાં બિરબલ. બીજું છે, પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? તો આ વાક્ય કોણ બોલે છે બાળકો? હા, બિરબલ કોને કહે છે? તે કહે છે કે ઘોડેસવારને કહે છે કે આ ખાસનો વારો ઘોડા પર મૂકતા શું થતું હતું. તો આ વાક્ય બિરબલ બોલે છે અને ઘોડેસવારને કહે છે. ત્રીજું, ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. આ વાક્ય કોણ બોલે છે? તો કે કાદવમાં પડેલો માણસ. કાદવમાં પડેલો માણસ કોને કહે છે? બિરબલને કહે છે કે ભાઈ મને ઊભો કરો, ભગવાન તમારું ભલું કરશે. ત્યારબાદ છે ચોથું, કેટલું ગુમાન, બાદશાહનું અપમાન, બિરબલની સજા થવી જોઈએ. આ બધા કોણ બોલે છે? તો કે આ બધા દરબારીઓ બોલે છે. શું કામે બોલે છે? જ્યારે બિરબલે અકબરને એમ કીધું પણ અકબરને કે તમે પણ મૂરખના સરદાર છો, ત્યારે બધા દરબારીઓ બોલે છે કે કેટલું ગુમાન એટલે કે કેટલું અભિમાન છે, બાદશાહનું પણ અપમાન કર્યું, બિરબલને તો ખરેખર સજા થવી જોઈએ, એવું બધા દરબારીઓ બોલે છે. ત્યારબાદ આગળ જોઈએ. પ્રશ્ન ચાર, સમારનાથી શબ્દો લખો. જે શબ્દો આપેલા છે તેના સમારનાથી શબ્દો લખવાના છે. ચલો પહેલો શબ્દ છે વાંક. તો તેનું સમારનાથી શબ્દ છે અપરાધ અથવા તો ગુનો. બીજું છે ટકોર. તો તેનું સમારનાથી શબ્દ છે ઠપકો અથવા તો સૂચના. ત્રીજું છે આંખી. તેનું સમારનાથી શબ્દ છે દૂર. ચોથો છે આશ્ચર્ય. તો તેનું સમારનાથી શબ્દ થશે નવાઈ. પાંચમો શબ્દ છે ઝાલવું. તો તેનું સમારનાથી શબ્દ થશે પકડવું. છઠ્ઠો શબ્દ છે ગોતું. તો તેનું સમારનાથી શબ્દ થશે શોધવું. ત્યારબાદ છે પ્રશ્ન પાંચ, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. તેમાં પહેલું છે હોશિયાર. તો હોશિયારનો વિરોધી શબ્દ થશે ઠોઠ. બીજો શબ્દ છે અઘરું. તો તેનો વિરોધી શબ્દ થશે શહેર. ત્રીજો શબ્દ છે જૂનું. તો તેનો વિરોધી શબ્દ થશે નવું.
ચોથો શબ્દ છે નિરાશા, તો તેનો વિરોધી શબ્દ થશે આશા. પાંચમો શબ્દ છે નબળું, જેનો વિરોધી શબ્દ થશે સબળું. છઠ્ઠો શબ્દ છે અંધારું, તો તેનો વિરોધી શબ્દ થશે અજવાળું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન છ. નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો, તો શબ્દ સમૂહ જોવાના છે. ચલો, પહેલું છે ઘોડા ઉપર સવારી કરનાર, તેને શું કહેવાય? ઘોડેસવાર. તો લખો તેમાં ઘોડેસવાર. બીજું, ઘાસ વગેરે એકઠા કરી બાંધેલો જથ્થો, જેને શું કહીશું? ભારો. તો તેમાં લખો ભારો. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન સાત. શાળાના પુસ્તકાલયમાંથી આવી રમૂજ પ્રેરક વાર્તાઓ મેળવીને વાંચો. બકોર પટેલ, છકો મકો, સોટી પોઠી, મિયાં ખુશકી, મિયાં ફુસકી અને તભા ભટ્ટ વગેરે વાર્તાઓ વાંચો. તમને ખૂબ જ મજા પડી હોય તેવી બે વાર્તાઓના અહીં નોંધ કરો. ચલો, તો તેમાં તમે જે વાર્તાઓ વાંચી છે તેના નામ, જેમ કે હું અહીં બે વાર્તાના નામ લખું છું, જીવરામ ભટ્ટ અને ખોટી બિયારી. તો તમને જે વાર્તા તમે વાંચી હોય ને તમારી મનપસંદ વાર્તા હોય તેના તમારે અહીં નામ લખવાના છે. પ્રશ્ન આઠ. નીચેના શબ્દો આગળથી અને પાછળથી વાંચો. આગળથી વાંચવાના છે અને પાછળથી વાંચવાના છે. ચલો, તર ત પહેલો શબ્દ છે, તો તેને પાછળથી વાંચે તો પણ એ જ શબ્દ થશે, જેમ કે તર ત. બીજો શબ્દ છે ન ય ન, તેને પાછળથી વાંચીએ ન ય ન. તો આ એવા શબ્દ છે કે આગળથી વાંચો તો પણ એ જ ઉચ્ચાર થશે અને પાછળથી વાંચો તો પણ એ જ થશે. ત્યારબાદ છે ત્રીજો, કાલી કા, પાછળથી વાંચીએ કાલી કા. ચોથું શબ્દ છે નવજીવન, પાછળથી વાંચો. ચલો, નવ જીવન. આગળ પાછળથી વાંચતા સરખા લાગે તેવા બે શબ્દો અહીં નોંધો. ચલો, પહેલો શબ્દ છે કનક અને બીજો શબ્દ છે સારે શા. પ્રશ્ન નવ. મૂર્ખાઓને પણ તેમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય, આ વાક્યમાં લીટી દોરેલા શબ્દો ફરીથી વાંચો. આવા બીજા શબ્દો લખો. છે બોલવા ચાલવા તેવી રીતે આપણે બીજા શબ્દો લખવાના છે. તો તેમાં પહેલો શબ્દ લખો આઘા પાછા. બીજો શબ્દ લખો ઊંચા નીચા. ત્રીજો શબ્દ લખો લાંબા ટૂંકા. ચોથો શબ્દ આડા અવળા. હવે ઉપર નોંધેલ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જેમ કે ઉદાહરણ પેલું આપેલું છે બોલવા ચાલવા, તો તેનું વાક્ય છે એની સાથે બોલવા ચાલવામાં કોઈ વાંધો નથી. તે જ રીતે આઘા પાછા, તેનું વાક્ય બનાવો. મહેશે આઘા પાછા કરીને મને 1000 રૂપિયાની વ્યવસ્થા કરી આપી. બીજું છે ઊંચા નીચા, તેનું વાક્ય લખો. સુરેશ કંઈક કહેવા માટે ઊંચો નીચો થઈ રહ્યો હતો. ત્રીજું છે લાંબા ટૂંકા, તો તેનું વાક્ય લખો. પથારીમાં તે તેના પગ લાંબા ટૂંકા કરીને પણ તેને ઊંઘ ન આવી. ચોથું છે આડા અવળા, તેનું વાક્ય લખો. દીપાના પુસ્તકો આડા અવળા પડેલા છે. ચલો, હવે પ્રશ્ન દસ.
નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. સંપર્ક, પ્રયત્ન, ઈજા, તોડવું અને ટૂંકવું. તો ચલો સૌ પ્રથમ એને શબ્દકોષમાં ગોઠવીએ તો પહેલો શબ્દ આવશે ઈજા, ત્યારબાદ બીજો શબ્દ છે ટૂંકવું, ત્રીજો શબ્દ થશે તોડવું, ચોથો શબ્દ થશે પ્રયત્ન અને પાંચમો શબ્દ છે સંપર્ક. હોમવર્ક: આજે સમજાવેલ સ્વાધ્યાય બાકી બુકમાં વ્યવસ્થિત અને સારા અક્ષરે લખો.